રાજ્યના ચાર મહાનગરમાં હાલ રાત્રિ કર્ફ્યુ ચાલી રહ્યો છે અને તેમાં પણ અમદાવાદમાં તો રાત્રિ કર્ફ્યુ દરમિયાન પણ અનેકવાર અનેક જગ્યાએ લોકો પણ ક્યાંક બહાર નીકળતા જોવા મળ્યા તો કેટલીક જગ્યાએ તેનું ચુસ્ત પાલન પણ થયું। કર્ફ્યુમાં ધનિક અને મધ્યમ વર્ગને સામાન્ય રીતે બહુ વાંધો નથી આવતો, પરંતુ જે રોજનું કમાઈને રોજ ખાય છે, જે ગરીબ નિરાશ્રિત છે, જેની પાસે ઘરમાં ભોજન બનાવવાની કોઈ વ્યવસ્થા નથી, તેવા લોકોને આ કર્ફ્યુ ખૂબ જ મોંઘો પડી ગયો છે, એ વાત પણ સાચી છે। શું ખાવું તે એક પ્રશ્ન હતો, પરંતુ આવા ગરીબ લોકોની વહારે આ શહેરની પોલીસ આવી। પોલીસના જવાનો દ્વારા આ લોકોને ભોજન પહોંચાડી અને એક ઉત્તમ સેવા કરવામાં આવી। સંક્રમણ વધતું અટકે તે માટે અમદાવાદ શહેરમાં બે દિવસનો કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે। આ કર્ફ્યુએ ગરીબ વર્ગના લોકો માટે મોટી મુશ્કેલી લઈને આવ્યો। ફરી દ્રશ્યો તાજા થયા, જે લોકડાઉન હતું ત્યારે જોવા મળ્યા હતા। ફૂટપાથ પર રહેતા ગરીબ લોકોને બે ટંક ભોજનના પણ ફાંફા પડી ગયા હતા। કેટલાય એવા પણ પરિવારો હતા જે ભોજન વિના માત્ર પાણી પીને સૂઈ ગયા હતા। પરંતુ આવા લોકોની વહારે આવી અમદાવાદ પોલીસ। પોલીસના જવાનોએ નિરાશ્રિતોને ભોજન પૂરું પાડી ખાખીના એક અલગ જ ચહેરાના દર્શન કરાવ્યા। વહેલી સવારથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને પોલીસના જવાનો દ્વારા ઘરે ઘરે જઈને ભોજન અપાયું હતું। ન માત્ર એક ટાઈમ પરંતુ બંને ટાઈમ જરૂરિયાતમંદોને ભોજન અપાયું હતું, જેને કારણે એક ગરીબના મોઢા પર એક અલગ ચમક આવી ગઈ હતી। તેમનો આનંદ સમાતો ન હતો, કારણ કે ભૂખ શું વસ્તુ છે તે ત્યારે ખબર પડે કે જ્યારે તેને અનુભવીએ। સમગ્ર અમદાવાદ શહેર વિસ્તારમાં આશરે 10-12 હજાર વ્યક્તિઓનું જમવાની વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબના તરફથી કરવામાં આવેલ છે, જે અન્વયે સાહેબક પોલીસ સ્ટેશનમાં આશરે 300-400 વ્યક્તિઓનું જમવાની વ્યવસ્થા સાહેબ શ્રી તરફથી કરવામાં આવેલ હોય, જે લઈને હાલ અમે સાહેબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટપાથ ઉપર રહેનાર વ્યક્તિઓ, ભિક્ષુકો તેમજ રોજનું કમાઈ અને રોજનું જમનારા વ્યક્તિઓને આ ભોજનની વ્યવસ્થા અમે હાલ કરી રહ્યા છીએ। શહેરમાં લગભગ 10,000 લોકોને ભોજન પોલીસ દ્વારા પૂરું પડાયું હતું। ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબે અમદાવાદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન રોડ પર રખડતા ભટકતા ભિખારીઓને જમવાનું પહોંચાડવા આદેશ કર્યો હતો। લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ અને અક્ષયપાત્ર સાથે મળી શહેરમાં અંદાજે 10,000 જેટલા લોકોને જમવાનું પહોંચાડવામાં આવ્યું હતું। સવારથી દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પોલીસ હેડક્વાર્ટરથી જમવાનું લઈ જવાયું હતું અને તેમના વિસ્તારમાં રખડતા ભટકતા લોકો, ભિખારી અને ગરીબોને જમવાનું અપાયું હતું। સીપી સાહેબ સાથે વાતચીત થયા મુજબ લોકડાઉનમાં ગરીબ માણસો, રસ્તે ફરતા માણસો, ભિખારીઓ, ભિક્ષુકો, સાધુ સંતો વગેરે જે લોકોને જમવાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, જે લોકો રોજ રોજનું ખાતા હોય છે, તેના માટે લાયન્સ ઇન્ટરનેશનલના સહયોગથી 10,000 તેવા જરૂરિયાતમંદ લોકોને જમવાનું લાયન્સ ઇન્ટરનેશનલના સહયોગથી અક્ષય પાત્ર જે ભાડજ પાસે આવેલી સંસ્થા છે હરે કૃષ્ણ મંદિરમાં, ત્યાંથી જમવાનું તૈયાર કરાવરાયું છે। અમદાવાદ હોય કે ગુજરાત કે પછી દેશ, જ્યારે દેશમાં લોકડાઉનની શરૂઆત થઈ તે દરમિયાન ઠેર ઠેર આવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અનેક લોકો શહેરમાંથી વતન તરફ પગપાળા જતા નજરે પડ્યા હતા, ત્યારે માનવતાની મહેક ફેલાવતા અનેક લોકોએ ગરીબોને ભોજન પૂરું પાડ્યું હતું। અનેક દિવસો સુધી રસોડા ધમધમ્યા હતા, એક રીતે સાચી સેવાના દર્શન પરોપકારી લોકોએ કરાવ્યા હતા। કેમેરામેન હિરેન શાહની સાથે દેવાંગ પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।